આજે ગુજરાતમાં કોવિડ 2019ની જે લેટેસ્ટ પરિસ્થિતિ છે આ પ્રમાણે છે કે આજના જે કુલ કેસ આવ્યા છે એની સંખ્યા 56 છે. એમાં આજે 2 લોકોના મૃત્યુ મરણ પણ થયા છે. જે અલગ અલગ જિલ્લાઓમાં કેસ આવ્યા છે એ પ્રમાણે છે કે અમદાવાદમાં 42 કેસ, જેમાં 24 પુરુષ અને 18 મહિલા. સુરતમાં 6 કેસ, વડોદરામાં 3, બોટાદમાં 1 કેસ આવ્યું છે, પંચમહાલમાં 3 અને ખેડા ડિસ્ટ્રિક્ટના દાણા ગામનું 1 કેસ છે. પણ અહીંયા ચોખવટ કરવાની કે આ જે વ્યક્તિ છે 22 તારીખથી દાણા ગામે નથી ગયા, એ 108 કઠવાડામાં પેરામેડિક તરીકે કામ કરે છે અને એમનો કેસ પોઝિટિવ આવ્યો છે. એ રીતે 56 કેસ અત્યાર સુધી પોઝિટિવ આવ્યા છે, જેમાં 37 પુરુષ અને 19 મહિલા છે. ટોટલ દર્દીઓની વિગત આ પ્રમાણે છે કે અત્યાર સુધીના કુલ પોઝિટિવ દર્દી 695 છે અને એ પૈકી જે સ્ટેબલ છે 598, વેન્ટિલેટર પર 8 છે. આમાં ગઈકાલે અમદાવાદના 11 પોઝિટિવ દર્દીના રિપોર્ટિંગમાં એમાં બીજી વખત જે સેમ્પલ લેવામાં આવે છે એમની ડિસ્ચાર્જ કરતા પહેલાં એ પણ એડ કરી દેવામાં આવ્યું હતું, એટલે 11 પોઝિટિવ દર્દીઓ જેમના રિપીટ સેમ્પલ લેવામાં આવેલા અને એને શરતચૂકથી તેની ગણતરી અમદાવાદના થઈ ગયા હતા એને આની અંદર રિડ્યુસ કરવામાં આવ્યું છે. આ રીતે અત્યાર સુધીના કુલ ટેસ્ટ જે આપણે કર્યા છે 17,334, એમાંથી નેગેટિવ 16,631 અને પોઝિટિવ 695. જે વિસ્તારમાં કેસીસ આવ્યા છે અમદાવાદના દૂધેશ્વર, પંચકુવા, કાલુપુર, ઓઢવ, બહેરામપુરા, શાહ આલમ, નરોડા, રાયખડ, દરિયાપુર, દાણીલીમડા અને ખેડામાં જેમ વાત કરી ઓરિજિનલ મૂળ દાણા ગામના છે કપડવંચ, પણ એ કઠવાડામાં જ હતા. અને સુરતમાં રાણદેર અને પાંડેસરા, બોટાદનું જે કેસ આવ્યું છે એ પણ બોટાદ પ્રોપરનું છે. એ ઉપરાંત અમદાવાદ શહેરમાં કોટ વિસ્તારના કોરોનાના કેસો જે વ્યાપક પ્રમાણમાં મળી આવતા સમગ્ર વિસ્તારને કર્ફ્યુ હેઠળ મૂકવા માટેની ચર્ચા વિચારણા માટે જે તે વિસ્તારના સ્થાનિક ધારાસભ્યશ્રી શૈલેષભાઈ પરમાર, ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાનભાઈ ખેડાવાલાને મુખ્યમંત્રી માનનીય શ્રી વિજય રૂપાણી સાહેબે એમના નિવાસસ્થાને ગઈકાલે ચર્ચા માટે બોલાવ્યા હતા. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી શ્રી માનનીય નીતિન પટેલ સાહેબ અને માનનીય ગૃહમંત્રી પ્રદીપસિંહજી જાડેજા પણ ઉપસ્થિત હતા. આશરે 2 દિવસ પહેલાં સામાન્ય તાવ અને શરદીના લક્ષણો જણાતા શ્રી ખેડાવાળાના સેમ્પલ પરમ દિવસે લેવામાં આવેલા હતા અને તેમના રિપોર્ટ આવવાના બાકી હતા. તેમણે રિપોર્ટ ન આવે ત્યાં સુધી અન્ય લોકોને મળવાનું ટાળવું જોતું હતું, જે ના કરીને તેમણે ભૂલ કરી છે. આજની બેઠકમાં શ્રી ખેડાવાલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ સાથે જે કરી એમાં ગઈકાલની જે બેઠક હતી એમાં 15-20 ફૂટ અંતરે બેઠા હતા અને નજીકના સંપર્કમાં આવ્યા ન હતા. છતાં આજે સવારે તબીબી તજજ્ઞો અને મેડિકલ એક્સપર્ટ્સની સલાહ મેળવીને તેમની સલાહને અનુસરવામાં આવશે એ રીતે માનનીય મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી દ્વારા પણ જાણ કરવામાં આવી છે. નમસ્કાર.